હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજનો મારો વ્લોગ ગુજરાતીમાં છે, કારણ કે યુટ્યુબમાં મેં ટેક્સ્ટ પોલ કર્યું હતું અને એમાં વોટ દેવાનું રાખ્યું હતું. તો એમાં ઘણા બધા માણસોએ મને ગુજરાતી લેંગ્વેજમાં જ વોટ આપ્યો છે. તો મેં કીધું ચાલો આજે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવી નાખીએ. અને હું સ્કૂલેથી 5:30-6 ઘરે આવી છું આજે, તો અને અત્યારે સાંજનો વ્લોગ બનાવવા જઈ રહી છું. હા, હું આજ તમને સુવિચાર શેર કરતાં તો ભૂલી જ જાઉં છું. આજે મેં સવારે સુવિચાર વાંચ્યો હતો, પણ અત્યારે તમારી બધા સાથે શેર કરીશ કે પગમાં લાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે. પગમાં લાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે. હવે આ સુવિચાર મારે સમજાવવાની કોઈ જરૂર નથી. અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવવી છે, તો એ માટે અમારે વડીલ મહારાજને પૂછવું પડશે. રીતે સાંઈ સોફા ઉપર બેસી ગયા છે અને ટીવી જોઈ રહ્યા છે. ટીવીમાં વેબ સિરીઝ ચાલુ કરી દીધી છે. હવે હું તો તમને પૂછવા આવી હતી કે આજ શું બનાવું જમવાનું. મારે જે બનાવવું હોય. ના ના, તમે કહો તો ખરી. દાળ ઢોકળી. ચાલો આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. ને મયન અને એના દાદા બહાર ફરવા ગયા હતા. ક્યાં ગયા હતા આજ પપ્પા? કોલેજ ગ્રાઉન્ડમાં. અચ્છા, કોલેજના ગ્રાઉન્ડે મયનને લઈને ગયા હતા. અને આવીને ભાઈ છે એ મોબાઈલ લઈને બેસી ગયા છે. થોડીક વાર જ મોબાઈલ જોવાનો છે. હો, અને પછી જમવા ટાણે. અને પછી શું જમી લીધા પછી શું કરવાનું છે? શું મોઢેથી બોલ. હા, લેસન કરવાનું છે. તો લેસન કરવા ટાણે મોબાઈલ જોવાનો નથી. વેરી ગુડ, ગુડ બોય છે. હિતેશને દાળ ઢોકળી ખાવી છે, તો હવે હું દાળ ઢોકળીનું કુકર મૂકી દઈશ બનાવવા માટે. અને રસોઈ બનાવવા જાઓ એ પહેલાં મારે એ કહેવું હતું તમને બધાને કે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ખાસ કરીને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે પણ હું નવા વિડીયો મૂકીશ તો એનું તમને નોટિફિકેશન મળતું રહેશે. ચાલો હવે હું રસોઈ બનાવવા જઈ રહી છું. રસોઈની થોડી ઘણી તૈયારી કરી લીધી છે. દાળ કુકરમાં બાફવા મૂકી દીધી છે અને ઢોકળી બનાવવા માટેનો મેં લોટ છે એ બાંધી લીધો છે. પછી ઢોકળી બનાવીશ. મને ખબર નથી કે મારા સબસ્ક્રાઈબર્સને કઈ ભાષામાં મારા વિડીયો જોવા છે. એટલે અત્યાર સુધી તો હું હિન્દીમાં જ વિડીયો બનાવતી હતી. પછી એટલે જ મેં યુટ્યુબમાં ટેક્સ્ટ પોલ મૂક્યો કે મારા વ્લોગ હું ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં, તમને કેમાં જોવા ગમે છે. તો મને થોડા ઘણાનો જવાબ મળી ગયો છે કે તમે ગુજરાતીમાં બનાવો, એટલે કે મેક્સિમમ જવાબ મને ગુજરાતીનો મળ્યો છે. એટલે આજનો હું વ્લોગ ગુજરાતીમાં બનાવું છું. અને તમે બધા આજનો આ વ્લોગ જોઈને તમે મને કોમેન્ટ કરજો કે આ ગુજરાતીના વ્લોગ સારો લાગ્યો વધારે કે હિન્દીના વ્લોગ સારા લાગે છે. જો તમને વધારે ગુજરાતીનો જ વ્લોગ સારો લાગે તો હું આગળ પણ હવે ગુજરાતીમાં જ વ્લોગ બનાવીશ, કારણ કે આપણી તો માતૃભાષા છે ગુજરાતી અને મને કોઈ વાંધો નથી ગુજરાતીમાં હું વ્લોગ બનાવું એનો. દાળ ઢોકળી બની ગઈ છે, તો હવે અમે જમવા બેસી જઈશું. હિતેશ મયનને લેસન કરાવે છે, જોઈએ આપણે કેવું કરે છે મયનભાઈ. મયન લેસન કરે છે. શું કરે છે મયન? બી કરું કે બી કરે છે. લેસન કરી લીધું છે, હવે જોઈએ કે રૂમમાં એના દાદા સાથે શું કરે છે. મયન રમકડાથી રમે છે. શું બનાવે છે મયન? ચોકલેટ બનાવું. આવી ચોકલેટ બનાવે છે. રસોડું બનાવ્યું છે અને ચોકલેટ બનાવે છે. સ્કૂલે તો જાય છે, નર્સરીમાં જાય છે હજી તો. મયન આમ જો તો માસાબુ, તને ગુરુ બ્રહ્માનો શ્લોક શીખવાડ્યો છે મેં, આવડે છે તને કે ભૂલી ગયો? આવડે. મને બોલ જોઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુએ નમઃ સ્વ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મસી ગુરુએ નમઃ. સરસ. અને ઓમ ભૂર્ભુવઃ સ્વ નહીં તને આવડતો તો હવે યાદ છે? બોલજી. ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ યો પ્રચોદયાત. વાહ રે વાહ. હાલ તો હવે એબીસીડી બોલતો હશે. એબીસીડી 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 એબીસીડી. ઓહો, આ તો 180 ની સ્પીડ માં બોલો. 180 ની સ્પીડ માં ના તું બોલવાનું, ધીરેક થી બોલો. એબીસીડી ઈએફજી એચઆઈજેડકે એલએલપી ક્યુઆરએસટીયુ ઓવલ્યુ
TUVWX YOD. Very good. Cho kasrat kare chhe cho. Pogam ucha kem rakhay sidhe sidha emne. I karin bata to. Kyo? Am ucha j rakhvano la nana kem karta apra ucha ucha j. Ha em. Am sidhe sidha rakho akha. Ekdam sidha. હવે માથે અડાડ દેજે માથે અડાડી દે તો એ પોગામ બેવડા કરી નરખા અડાડ દે માથે એમ ન તા અડાડવાના બહુ જ રમતિયાળ છે મયન એને તો જવાબ દેવા હોય તો દે મન મોજીલો છે અને હજી તો એ નર્સરીમાં ભણે છે નાનો છે હજી એના દાદાનો છે એ બહુ જ હેવાયો છે મયન અત્યારે રાત્રે સુવામાં એના દાદા પાસે સુવે છે અમારી પાસે નથી સુતો જો અહીંયા મયન આવ્યો જો નીકળો મયન અત્યારે અને દાદા પાસે જ સુવે કા મયન સુવે ને દાદા પાસે ઘણા બધાની મને કોમેન્ટ આવે છે કે તમે જોબ કરો છો કે શું કરો છો તો આજે તમને બધાને થોડોક મારો હું પરિચય આપી દઉં છું કે હું અહીં ઉપલેટા રહું છું અને મારું વતન મારું નેટિવ પ્લેસ પોરબંદર છે મારું જન્મસ્થળ પોરબંદર છે હું એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું મારી જે નિશાળ છે એ અહીં ઉપલેટાથી 11 કિલોમીટર દૂર છે તો હું ડેઇલી અપડાઉન કરું છું અને આ જે વ્લોગિંગ છે એનો મને શોખ છે તો મેં 4 મહિનાથી આ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એમાં અત્યાર સુધીના મારા વ્લોગ હિન્દીમાં હતા પણ વચ્ચે ઘણા બધાની કોમેન્ટ અને પર્સનલી મેસેજ કે ક્યારેક ફોન આવે તો કહે છે કે તમારી જ ભાષામાં તમે ગુજરાતીમાં જ વ્લોગ કરો ને એટલે મેં કીધું ચલો હાલો ગુજરાતીમાં પણ ટ્રાય કરીએ ઓડિયન્સનો કેવો સપોર્ટ મળે છે આમ તો તમે ઘડિયાળમાં જોઈ શકો છો 10 થવા આવ્યા છે અને હવે અમારો પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો મારો આ ગુજરાતીનો વ્લોગ આટલો જ છે અને તમે બધા મને કોમેન્ટ આપજો કે મારો ગુજરાતીનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો બાય જય શ્રી કૃષ્ણ